हाय गाइस, बोन जो के कृष्णा ने यूट्यूब चैनल में आप सबनु स्वागत छे। हैप्पी होली अने हैप्पी वुमन्स डे। सवार थी ज बहु इच्छा थी कि हूँ आज व्लॉग बनाऊ अने तमने बताऊ कि आज नो मारो दिवस उठी त्यारनी बहुत सारो हशे एवी बहुत स्ट्रॉन्ग फीलिंग आई रही थी अने बहु इच्छा थी कि सवार थी सांज सुधीनू तमने हूँ शेर करूँ। અને આજે ઘરે આવી હતી એટલા માટે ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરવામાં હું વ્લોગ રેકોર્ડ નથી કરી શકી, પરંતુ તો પણ ક્યાંક ક્યાંક મેં નાના નાના શોર્ટ્સ લીધા છે, જેમાં હું સવારે મારું ઇન્ટરવ્યૂ લીધું મારા પરમ મિત્રએ, જે હાલ એબીપી અસ્મિતામાં ન્યૂઝ રિપોર્ટર છે, એવો દેવાંગ, જેને આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે એવું મને ખરેખર આજે અનુભવાયું છે। કારણ માત્ર એના લીધે જ, કારણ કે એને મારું શૂટિંગ કર્યું અને ત્યાં એની ચેનલમાં સ્ટોરી આપી છે। ત્યારબાદ એ થયું, એ લોકો સાથે બહુ બધી વાત કરી, મજા આવી, ઘણા દિવસ પછી એ લોકો સાથે આવી શાંતિવાળી મુલાકાત થઈ। અને ત્યારબાદ બપોરના સમયે મમ્મી બા જોડે બેસી અને અસલ વુમન્સ ડે મેં સેલિબ્રેટ કર્યો, એમની સાથે રહી અને તમે મેં ચકરી બનાવી અને અસલ કહેવાય ને, ત્યારે બનાવતા હતા ત્યારે થોટ આવ્યો કે આને કહેવાય મહેનત, તાકાત જ્યારે કરવાની આવે ત્યારે, અને એ વસ્તુ જ્યારે બનાવતા હોય ત્યારે ખરેખર બહુ સમય લાગતો હોય છે, ધીરજ પણ લાગતી હોય છે, કારણ કે એ ખાલી બનાવી દીધા પછી પણ ઘણી લાંબી પ્રોસેસ હોય છે। તો આજે થયું કે આજના વિડીયોથી એ તમામ ગૃહિણી અને તમામ મમ્મી કે તમામ મહિલાઓને, ઇવન મારા ઉંમરની બધી જ છોકરીઓને, બધાને દિલથી મારા સલામ, જેઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે સતત આગળ વધવાની, ઇવન ઘરે ગરમ ગરમ રોટલી બનાવીને પણ એમના ઘરના લોકોને જમાડી રહ્યા એવી સૌ માતાઓને પણ મારા એટલે લેખક કૃષ્ણ પટેલના દિલથી આજના દિવસના વંદન। ત્યારબાદ બધા ફ્રેન્ડ્સ આવ્યા જેઓ ધમાલ મસ્તી કરી અને ધૂળેટી ઉજવી રહ્યા હતા। જો કે મારું એટલું બધું મન હતું નહીં આ વખતે, તો પણ કેટલાક દિલના ખૂબ જ નજીક એવા મિત્રો આવ્યા અને એમનાથી ના રહેવાયું, તો થોડુંક પણ થોડુંક ગુલાલ લગાવ્યું અને થોડો એવો ડે સેલિબ્રેટ કર્યો। હવે હા, બેસ્ટ એવા સિંગપૂજા બનાવતા હોય ને તો આ અહીંયા વાળો, અત્યાર સુધી કોઈ બી કંપનીના તમે સિંગપૂજા ખાઓ પણ મમ્મીના હાથના ખાઓ ને એમાં જમીન આસમાનનો ફરક છે। જે લોકોને નથી ખબર એમને કહી દઈએ કે આ મોડાસાનું લોક લાડીલું એક જ ગાર્ડન છે, એકદમ પ્યારું પ્યારું સનસેટ છે। હાય ગાઈસ, તો હું મારા ફ્રેન્ડ સાથે સાંજના ટાઈમે ઓધારી આવેલી છું, જ્યાં તમે મારી પાછળ જોઈ રહ્યા છો સુંદર વાતાવરણ છે, પરંતુ આ કેસુડો જ્યારે તમે પાછળ જોઈ શકો છો, આ કેસુડાનું ઝાડ છે, થોડું બહુ ઊંચું છે એટલે કેમેરામાં હું કેપ્ચર આરામથી કરી નહીં શકતી, પરંતુ જ્યારે હોળી આવવાની હોય ને ત્યારે સૌથી વધારે જો મને એટ્રેક્ટ કરતું હોય ને તો આ કેસુડાનું ઝાડ, એની જ રાહ જોતી હોય કે ક્યારે ફરીથી હોળી આવે અને મને કેસુડાનું ઝાડ મન ભરીને જોવા મળે। અને ખબર નહીં કેમ પણ એના પ્રત્યે એક અલગ જ લગાવ છે જ્યારે પણ કેસુડાને હું જોઉં, અને ક્યાંક એવો ઝીણો અહેસાસ થાય કે મને ફરીથી એ એના પ્રેમમાં પડવા મજબૂર કરે છે। ખરેખર અહીંયાનું વાતાવરણ આજ એટલું સુંદર છે કે ઘરે જવાનું મન નથી થતું, તમે મારી પાછળ પણ જોઈ શકો છો અદ્ભુત વાતાવરણ છે। હાય ગાઈસ, કે હાય ગાઈસ, આ એક માત્ર મારું
ઢીંગલું જ અને જયારે અહીંયા આવું ઘરે આને ના મળું ત્યાં સુધી ચેન ના પડે. ખરેખર આની જોડે મસ્તી કરવાની બહુ જ મજા આવે છે. બસ આખા દિવસનો વ્લોગ આજે બનાવ્યો છે. આઈ હોપ કે તમને બધાને ગમશે. અને બસ મમ્મી હવે જમવાનું બનાવ્યું છે તો જમી લઈએ અને આ વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું. આઈ હોપ કે તમને મારો આ વ્લોગ ગમ્યો હશે. અને આજે ખરેખર દિવસ બહુ જ અદ્ભુત રહ્યો હતો અને ખૂબ જ યાદગાર રહ્યો. સ્ટે ટ્યુન્ડ એન્ડ કીપ સાઇનિંગ વિથ ઓન જ્યોતિ કૃષ્ણ.